બહિલપુર અરીસાપુરે રચાતા પ્રતિનિધિ વિશે અભ્યાસ કર્યો હતો. ત્યાર પછીનો આપણો ટોપિક આવે છે કે ગોલીય અરીસાપુરે તથા પરાવર્તન માટે સંજ્ઞા પદ્ધતિ. તો ગોલીય અરીસાપુરે રચાતા પ્રતિનિધિ માટેની સંજ્ઞા પદ્ધતિની આપણે વાત કરી તેના માટે ખાસ પ્રકારની સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે કે જેને નવીકાર્તિકીય યામ પદ્ધતિ કહે છે. શું કહેવાય એને? નવીકાર્તિકીય યામ પદ્ધતિ. આ પદ્ધતિમાં અરીસાના ધ્રુવને ઉગમ બિંદુ તરીકે ગણવામાં આવે છે. અરીસાનું જે ધ્રુવ હોય P એને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે અને અરીસાની મુખ્ય અક્ષને યામ પદ્ધતિની X અક્ષ તરીકે લેવામાં આવે છે. તો ચાલો આપણે આકૃતિ દ્વારા તે સમજીએ. આ છે એક ગોળીય અરીસો. પહેલો કે વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુએ રાખવામાં આવે છે. એનો મતલબ કે પ્રકાશ જે છે તે અરીસાની ડાબી બાજુએથી આપાત થાય છે. ત્યાર પછી નો પ્રશ્ન જોઈએ તો બધા જ અંતરો જે છે તે અરીસાના ધ્રુવથી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. તો બધા જ અંતર આ છે ધ્રુવ P અને આ છે મુખ્ય અક્ષ. તો બધા જ અંતર જે છે તે ધ્રુવ P થી મુખ્ય અક્ષ જે છે એને સમાંતર માપવામાં આવે છે. દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે કે વસ્તુ અહીંયા મૂકેલી છે તો U વસ્તુ અંતર U બરાબર. તો અંતર કઈ રીતે માપવાનું? તો ધ્રુવ P થી મુખ્ય અક્ષને સમાંતર એટલે અહીંયા સુધી. તો આ અંતર માપવામાં આવે છે બરાબર. તો આ અંતર જે છે તે વસ્તુ અંતર ગણવામાં આવે છે. તો બીજો પોઈન્ટ કે અંતર હંમેશા ધ્રુવ P થી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. તો અંતર હંમેશા ધ્રુવ P થી મુખ્ય અક્ષને કેવા માપવામાં આવે છે? સમાંતર માપવામાં આવે છે. ત્યાર પછી આપણે ત્રીજો પોઈન્ટ લઈએ કે ઉગમ બિંદુથી જમણી બાજુએ આપેલા અંતરો ધન અને ઉગમ બિંદુથી ડાબી બાજુએ આપેલા અંતરો ઋણ લેવામાં આવે છે. તો ડાબી બાજુના અંતર કેવા? ઋણ. એવી રીતે જમણી બાજુના અંતર કેવા? ધન. જમણી બાજુના અંતર કેવા લેવામાં આવે છે? ધન બરાબર. તો ત્રીજો પોઈન્ટ કે ધ્રુવ P થી ડાબી બાજુના
ધન લેવામાં આવે છે તો પરીક્ષાની ડાબી બાજુના અંતર હંમેશા ઋણ અને જમણી બાજુના અંતર હંમેશા ધન લેવામાં આવે છે તો આપણે અંતરગોળ પરીક્ષા વડે રચાતા પ્રતિબિંબ યાદ કરો તો એમાં આપણે 5 એ 5 કુલ 6 પ્રતિબિંબમાં પહેલા 5 પ્રતિબિંબ જે છે એમાં વસ્તુ ડાબી બાજુ હોય અને પ્રતિબિંબ ડાબી બાજુએ પડે તો એનો મતલબ એવો થાય કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બંને કેવા આવે ઋણ અને બહિર્ગોળ દિશામાં વાત કરી તો વસ્તુ આપણે ડાબી બાજુ મૂકતા હતા અને એનું પ્રતિબિંબ જે છે તે જમણી બાજુ મળતું હતું તો એનો મતલબ શું થાય કે વસ્તુ અંતર ઋણ અને પ્રતિબિંબ અંતર કેવા ધન એટલે u બરાબર ઋણ અને v બરાબર ધન લેવામાં આવે છે ત્યાર પછી શું છે કે મુખ્ય અક્ષને લંબ રૂપે ઉપરની તરફ માપેલા અંતર ધન લેવામાં આવે છે તો ઉપરની તરફ જે અંતર માપવામાં આવે કેવા ધન ઉપર તરફના અંતર ધન એવી રીતે નીચે તરફના અંતર ઋણ નીચે તરફના અંતર કેવા લેવામાં આવે છે ઋણ ઉપર તરફના ધન તો ઉપર અને નીચે અંતર એના ઊંચાઈ માટે માપવામાં આવે તમને એમ કહેવામાં આવે કે અરીસા અંતરગોળ અરીસાની સામે સી થી દૂર એટલે વક્રતાની અંદર જે દૂર વસ્તુ મૂકી તો સી અને એફ ને વચ્ચે પ્રતિબિંબ મળે તો આ વસ્તુ અંતર લ્યુ તો એચ બરાબર શું લેવામાં આવે તો તે પ્લસ અને નીચેની બાજુનું પ્રતિબિંબ મળે તો એમાં એચ બરાબર શું લેવામાં આવે માઇનસ બરાબર તો ઉપરની તરફના અંતર ધન અને નીચેની તરફના અંતર ઋણ લેવામાં આવે છે તો આ જે છે તે નલિકાકીય સંજ્ઞા પ્રણાલી અનુસાર આપણને કુલ ત્રણ પ્રકારના વડે ખાસ યાદ રાખજો સૌથી પહેલું છે કે વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુએ રાખવામાં આવે છે તો અરીસો હોય પછી ગોળી અરીસા માટે અંતરગોળ હોય કે બહિર્ગોળ હોય વસ્તુ હંમેશા ડાબી બાજુએ રાખવામાં આવે છે તો એનો મતલબ એવો થાય છે કે વસ્તુ અંતર હંમેશા ઋણ હોય વસ્તુ અંતર ક્યાંય ધન હોય એ વસ્તુ અંતર હંમેશા કેવું હોય ઋણ પ્રતિબિંબ અંતર ધન હોઈ શકે પ્રતિબિંબ અંતર ધન હોઈ શકે તો પ્રતિબિંબ અંતર ધન ક્યારે હોય એક તો બહિર્ગોળ અરીસો હોય તો એના બે પ્રતિબિંબ એ બંનેમાં ધન હોય અને અંતરગોળ અરીસો હોય તો એમાં સૌથી છેલ્લું પ્રતિબિંબ યાદ કરો ધ્રુવ પી અને એફ ની વચ્ચે વસ્તુ હોય ત્યારે પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે તો એ અંતર જે છે તે આપણે ધન આવે છે બાકી બધા જ અંતર જે છે તે ઋણ લેવામાં આવે છે બીજો પોઈન્ટ કે અંતર હંમેશા ધ્રુવ પી થી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે તો અંતર માપવું હોય તો ધ્રુવ પી થી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે ધ્રુવ પી થી ડાબી બાજુના અંતર કેવા ઋણ અને જમણી બાજુના ધન એવી રીતે મુખ્ય અક્ષ થી ઉપરના અંતર ધન અને નીચેના અંતર ઋણ લેવામાં આવે છે એટલે કે એચ બરાબર ધન અને એચ એચ બરાબર ઋણ બરાબર પરંતુ જે બહિર્ગોળ અરીસાની આપણે વાત કરી તો એમાં પ્રતિબિંબ જે છે તે અરીસાની પાછળની બાજુ ઉપર જ મળે છે તો એમાં પ્રતિબિંબ અંતર પણ કેવું આવે તો કે ધન વસ્તુ અંતર અને સોરી વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ બંને કેવા આવે ધન આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે કે અરીસાનું સૂત્ર તો અરીસાનું સૂત્ર જે છે તે ગોળીય અરીસામાં ધ્રુવથી વસ્તુ અંતર જે છે તેને યુ કહેવામાં આવે છે અરીસાના ધ્રુવથી પ્રતિબિંબ અંતર જે છે તેને વી કહેવામાં આવે છે અને તમને પહેલા જ ખ્યાલ છે કે ધ્રુવથી મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર જે છે તેને કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે આ ત્રણેય રાશિઓ વચ્ચે એક સંબંધ છે જેને અરીસાના સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે તો અરીસાના સૂત્રની આપણે વ્યાખ્યાની વાત કરી આ જે પોઈન્ટ છે તે ખૂબ અગત્યનો છે આ યાદ રાખજો કે ગોળી અરીસા વડે થતા પરાવર્તન માટેની સંજ્ઞા પદ્ધતિ જે છે તે પૂછાય તમને બે માર્કમાં તો આની આકૃતિ અને આ એના ચાર પોઈન્ટ આટલું લખો તો જ તમને પૂરા માર્ક મળે છે ચલો આપણે અરીસાના સૂત્રની વાત કરી ત્યાર પછીનો પોઈન્ટ એવો છે કે અરીસાનું સૂત્ર અને તેની મોટાઉની તો અરીસાનું સૂત્ર અને મોટાઉની
ગોળી દિશામાં તેના ધ્રુવથી વસ્તુ અંતર જે છે તેને યુ કહેવામાં આવે છે તો ગોળી દિશામાં ધ્રુવથી વસ્તુ સુધીના અંતરને યુ કહેવામાં આવે છે જે વસ્તુ અંતર દર્શાવે છે એવી જ રીતે તથા પ્રતિબિંબ સુધીના અંતરને પ્રતિબિંબ અંતર બી કહેવામાં આવે છે વસ્તુ અંતર યુ પ્રતિબિંબ અંતર વી કહેવામાં આવે છે એવી રીતે આપણે વાત કરી તો ધ્રુવ પી થી મુખ્ય કેન્દ્ર એફ જે છે એમના વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ એફ કહેવામાં આવે છે જે આપણે બીજા લેક્ચરમાં એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો જો યાદ ન હોય તો ફરીથી બીજો લેક્ચર ચાલુ કરીને તમે જોઈ શકો છો ધ્રુવથી મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહેવામાં આવે છે હવે ત્રણેય રાશિ છે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ તો આ ત્રણેય રાશિઓ વચ્ચેનો એક સંબંધ છે જેને અરીસાનું સૂત્ર કહેવામાં આવે છે આ ત્રણેય રાશિ વચ્ચેના સંબંધને અરીસાનું સૂત્ર કહે છે અને આપણા અરીસાનું સૂત્ર છે 1 upon v plus 1 upon u equal to 1 upon f અરીસાનું સૂત્ર ખાસ યાદ રાખજો બરાબર છે અરીસાનું સૂત્ર શું છે 1 upon v plus 1 upon u equal to 1 upon f જેને અરીસાનું સૂત્ર કહેવામાં આવે છે અરીસો અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય કોઈ પણ અરીસો હોય એના માટેનું સૂત્ર 1 upon v plus 1 upon u equal to 1 upon f ખાસ યાદ રાખજો બરાબર હવે આ જે સૂત્ર છે તે બધા જ ગોળીય અરીસાઓ માટે લાગુ પડી શકે છે હવે પ્રશ્નના ઉકેલ મેળવતી વખતે જ્યારે તમે અરીસાના સૂત્રમાં u v f તથા એની વક્રતા ત્રિજ્યા r મૂકો ત્યારે નવી કાર્તેજીય સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવો ફરજિયાત છે તો નવી કાર્તેજીય સંજ્ઞા પદ્ધતિ જે છે એનો ઉપયોગ તમારે કરવો પડે છે ફરજિયાત ત્યાર પછી આપણે વાત કરી કે મોટમ નિયમ આપણે અરીસાનું સૂત્ર જોયું ત્યાર પછીની વાત છે કે એની મોટવણી અરીસાના સૂત્રની મોટવણી તો ગોળીય અરીસા કરતાં મળતી મોટવણીનું વસ્તુનું પ્રતિબિંબ વસ્તુના માપની સાપેક્ષે કેટલું વિવર્તિત છે તેનું સાપેક્ષ પ્રમાણ આપે છે તેને પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તર રૂપે કરી શકાય છે તેને સામાન્ય રીતે મૂળાક્ષર એમ દ્વારા રજૂ કરી શકાય છે જો વસ્તુની ઊંચાઈ એ છે પ્રતિબિંબ ઊંચાઈ એ છે હોય તો ગોળીય અરીસા તો વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈના ગુણોત્તરને વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ જે છે એના ગુણોત્તરને આપણે અરીસાનું મોટવણી કહેવામાં આવે છે તો અરીસાની મોટવણીની વ્યાખ્યા સૌથી પહેલા વસ્તુ ઊંચાઈ તથા પ્રતિબિંબ ઊંચાઈના ગુણોત્તરને આપણે મોટવણી કહે છે મોટવણીની વ્યાખ્યા પ્રતિબિંબ ઊંચાઈ જેને એચ ડેશ વડે દર્શાવવામાં આવે છે અને વસ્તુ ઊંચાઈ જેને એચ વડે દર્શાવવામાં આવે છે ના ગુણોત્તરને શું કહેવામાં આવે છે મોટવણી કહે છે જેને સ્મોલ એમ વડે દર્શાવવામાં આવે
મોટોને ને સ્મોલ m દ્વારા લખવામાં આવે છે માટે આપણે કહી શકીએ કે m બરાબર પ્રતિબિંબ ઊંચાઈ છેદમાં વસ્તુ ઊંચાઈ પ્રતિબિંબ ઊંચાઈને h લેસ અને વસ્તુ ઊંચાઈને h વડે દર્શાવવામાં આવે છે મોટોને m બરાબર પ્રતિબિંબ ઊંચાઈ h લેસ છેદમાં વસ્તુ ઊંચાઈ h હવે મોટોને m ને વસ્તુ અંતર u તથા પ્રતિબિંબ અંતર v સાથે સાંકળી શકાય છે જે નીચે પ્રમાણેનું સૂત્ર બને છે કે મોટાવણી m બરાબર તો મોટાવણીને વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સાથે સાંકળવાથી सूत्र बने छे મોટાવણી n बराबर h लेस अपॉन h बराबर माइनस v ना छेद मा u કેવું સૂત્ર બને m बराबर h लेस अपॉन h बराबर माइनस v ना छेद मा u बराबर આ સૂત્રો બધા જે છે એ તમારે યાદ રાખવાના છે તો કુલ આપણે કે ત્રણ સૂત્ર જોયા એક પરિસામ સૂત્ર મને પણ v + 1 = 1 પછી મોટાવણી શું સૂત્ર m बराबर h लेस अपॉन h ને યાદ રાખીને વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સાથે સાંકળવામાં આવે છે ત્યારે એનું સૂત્ર બને છે m बराबर h लेस अपॉन h बराबर माइनस v ના છેદમાં u કારણ કે પ્રતિબિંબ અંતર એટલે પ્રતિબિંબ ઊંચાઈ પ્રતિબિંબ ઊંચાઈ બોલું પ્રતિબિંબ અંતર એટલે કે v ત્યાર પછી m વસ્તુ ઊંચાઈ h એટલે કે u u હંમેશા કેવો હોય છે માઇનસ એટલા માટે એનું સૂત્ર આવે છે માઇનસ v / u બરાબર છે આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે તો અહીંયા આપણે જોયું કે વસ્તુની ઊંચાઈ જે છે એ ધ્યાન દેવામાં આવે છે કારણ કે મોટે ભાગે વસ્તુને મુખ્ય અક્ષની ઉપર રાખવામાં આવે છે આભાસી પ્રતિબિંબ માટે પ્રતિબિંબની ઊંચાઈ ધ્યાન દેવામાં આવે છે કારણ કે આભાસી પ્રતિબિંબ જે છે તે હંમેશા ક્યાં મળે છે વસ્તુની સોરી મુખ્ય અક્ષની ઉપર મળે છે માટે તે ધ્યાન દેવામાં આવે છે જ્યારે વાસ્તવિક પ્રતિબિંબ હોય તે ઋણ લેવામાં આવે છે કારણ કે મુખ્ય અક્ષની નીચે આપણને મળે છે તો મોટાવણીના મૂલ્યમાં રહેલ ઋણ ચિહ્નની પ્રતિબિંબ વાસ્તવિક છે તેમ જાણી શકાય છે અને મોટાવણીના મૂલ્યમાં ધન ચિહ્ન આવે તો પ્રતિબિંબ આભાસી છે તેમ જાણી શકાય જો અહીંયા તમને પ્લસ નિશાની મળે તો મોટાવણીનું મૂલ્ય તમે મેળવો અને જો તમને ધન મળે તો એનો મતલબ થાય છે કે આભાસી પ્રતિબિંબ છે અને જો મોટાવણીનું મૂલ્ય તમને ઋણ મળે તો એનો મતલબ થાય છે કે પ્રતિબિંબ જે છે તે કેવું છે તો કે વાસ્તવિક પ્રતિબિંબ છે વાસ્તવિક પ્રતિબિંબમાં મોટાવણીનું મૂલ્ય ઋણ મળે અને આભાસી પ્રતિબિંબમાં મોટાવણીનું મૂલ્ય ધન મળે આપણે પોઈન્ટ લખી શકીએ કે વાસ્તવિક પ્રતિબિંબમાં મોટાવણી ઋણ મળે છે અને આભાસી પ્રતિબિંબમાં મોટાવણી ધન મળે છે બરાબર એક ઉદાહરણ દ્વારા આપણે જોઈએ નાનું ઉદાહરણ તમને આપું કે દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે કે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે અને વસ્તુ 10 સેન્ટીમીટર મૂકેલી છે તો વસ્તુ ક્યાં મૂકી P અને F ની વચ્ચે છે કેન્દ્ર લંબાઈ તમને 15 સેન્ટીમીટર આપી છે અને વસ્તુ અંતર તમને ક્યાં આપેલું છે 10 સેન્ટીમીટર એટલે P અને F ની વચ્ચે વસ્તુ થઈ સમજો છો ને કેન્દ્ર લંબાઈ તમને 15 સેન્ટીમીટર આપી અને વસ્તુ અંતર તમને 10 સેન્ટીમીટર આપી તો એનો મતલબ શું થયો કે વસ્તુ ક્યાં છે P અને F ની વચ્ચે અંતર્ગોળ અરીસો છે તેનું પ્રતિબિંબ ક્યાં મળશે અરીસાની પાછળ ત્યાં આપણને પ્રતિબિંબ મળશે અરીસાની પાછળ બરાબર તેની મોટાવણી કેવી મળશે ધન કેવી મોટાવણી મળે ધન તો આપણે કીધું કે આભાસી પ્રતિબિંબની મોટાવણી કેવી મળે ધન બરાબર અથવા તો એની મોટાવણી તમે સૂત્ર દ્વારા મેળવી લો એની મોટાવણી તમે સૂત્ર દ્વારા મેળવી લો ચાલો આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ કે તમને કીધું કે વસ્તુ અંતર બરાબર 10 સેન્ટીમીટર આપેલું બરાબર પણ વસ્તુ હંમેશા કેવી હોય તો કે ઋણ વસ્તુ હંમેશા કેવી હોય ઋણ હવે અરીસાની પાછળ ઉદાહરણ તરીકે પ્રતિબિંબ જે છે એ તમને અરીસાની પાછળ 15 સેન્ટીમીટર મળે અથવા તો 20 સેન્ટીમીટર મળે આવે અરીસાની પાછળ તો હમણાં આપણે કાર્તિકીય સંજ્ઞા પ્રણાલી અનુસાર જોયું કે અરીસાની જમણી બાજુના અંતર કેવા હોય તો કે ધન કેવા હોય ધન બરાબર તો વસ્તુ અંતર u બરાબર 10 - 10 સેન્ટીમીટર પ્રતિબિંબ અંતર v બરાબર - 20 સેન્ટીમીટર હવે આ સૂત્રમાં તમે મૂકો તો શું થાય m = -v / u
બરાબર આના પછી આપણે એક ઉદાહરણ આપ્યું છે જે આપણે જોઈશું ચાલો ઉદાહરણ ઉદાહરણ 10.1 આ બોર્ડ પર જેટલું લખું એ બધું કોઈ બુકમાં નોટ કરતા જજો વિડિયો સ્ટોપ કરીને એનો સ્ક્રીનશોટ પાડી લેવાનો સ્ક્રીનશોટ પાડી પછી નોટમાં ઉતારી લેવાનો ઉદાહરણ 10.1 તો ઉદાહરણ 10.1 છે એની રકમ આપણે જોઈએ તો એની રકમ એવી છે કે કોઈ વાહનમાં પાછળના દ્રશ્ય જોવા માટે બે વાહનમાં પાછળના દ્રશ્ય જોવાનું આપણને કીધું બરાબર તો અરી શકો હોય છે બહિર્ગોળ કારણ કે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં થાય તો કે વાહનમાં સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય આપણે કીધું છે કે વાહનમાં પાછળના દ્રશ્ય જોવા માટે ઉપયોગમાં લેવાયેલ બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 3 મીટર છે તો સૌથી પહેલા આપણે આપેલું છે વક્રતા ત્રિજ્યાને શેને આપણે દર્શાવાય r વડે દર્શાવાય વક્રતા ત્રિજ્યા r બરાબર તમને આપેલું છે 3 મીટર જો બસ અરીસાથી 5 મીટર અંતરે આવેલ હોય બસ અરીસાથી 5 મીટર અંતરે તો તમને વસ્તુ અંતર કેટલું આપ્યું વસ્તુ અંતર u બરાબર 5 મીટર આપણને વસ્તુ અંતર આપેલું છે તો આ કિસ્સામાં મળતા પ્રતિબિંબ નું સ્થાન પ્રકાર અને પરિમાણ નક્કી કરો તો સ્થાન પ્રકાર અને પરિમાણ બધું નક્કી કરવાનું છે તો પ્રતિબિંબ ઊંચાઈ સોરી પ્રતિબિંબ અંતર V બરાબર આપણે ગણવાનું છે અને એની ઊંચાઈ h લેશે એ પણ આપણે મેળવવાનું છે આ બધું જ આપણને મળી જાય એટલે નક્કી થઈ જાય કે મળતું પ્રતિબિંબ છે એનું સ્થાન ક્યાં છે એનો પ્રકાર કયો અને એનું પરિમાણ કેટલું છે તો સૌથી પહેલા આપણને મૂલ્ય આપ્યું છે r નું હવે અરીસાનું સૂત્ર શું છે આપણે લખી શકીએ કે અરીસાના સૂત્ર અનુસાર 1/v + 1/u = 1/f બરાબર હવે આમાં આપણે v મેળવવાનું છે u ની કિંમત આપેલ પણ f ની કિંમત આપણને આપેલી નથી તો f ની કિંમત મેળવવા માટે આપણે શું કરશું તો જ્યારે આપણે બીજા લેક્ચરમાં આપણે જોયું હતું કે r બરાબર 2f આવું આપણે એક સૂત્ર સાબિત કર્યું હતું તમે યાદ હોય તો કે વક્રતા ત્રિજ્યા જે છે એને અડધી કરી નાખો એટલે કેન્દ્ર લંબાઈ થાય વક્રતા ત્રિજ્યાને અડધી કરો એટલે કેન્દ્ર લંબાઈ થાય જો અહીંયા આકૃતિ દ્વારા હું તમને કહું કે આ p આ f અને આ c બરાબર એટલે વક્રતા ત્રિજ્યા c એટલે કે અહીંયા જેનો r અંતર હોય બરાબર હવે આપણે કેન્દ્ર લંબાઈ એટલે કે f આટલું અંતર તો આનું અડધું કરી નાખો એટલે જે છે તો વક્રતા ત્રિજ્યા તમને કેટલી આપી છે 3 તો 3/2 કરો બરાબર f મળે f બરાબર આપણને કેટલા મળશે 1.5 મીટર f બરાબર કેટલા મળશે 1.5 મીટર તો હવે તમને v મળી જાય તો કે હા ચલો માટે v ને સૂત્રનો કર્તા બનાવી તો શું થાય 1/f - 1/u આ પ્લસ છે આ બાજુ બરાબર ની આગળની બાજુ જાય તો શું થઈ જાય માઇનસ માટે 1/v બરાબર 1/f તો કેન્દ્ર લંબાઈ સોરી કેન્દ્ર લંબાઈ કેટલી છે 1.5 મીટર હવે અરીસાની બહિર્ગોળ અરીસો આપણને આપેલો છે પ્રતિબિંબ ક્યાં મળશે જમણી બાજુ તો કાર્તેશિયન સંજ્ઞા પ્રણાલી અનુસાર વક્રતા ત્રિજ્યા એટલે કેન્દ્ર લંબાઈ પ્લસ છે પ્રતિબિંબ અંતર કેવું હશે તો કે ઋણ કાર્તેશિયન સંજ્ઞા પ્રણાલી અનુસાર પ્રતિબિંબ વસ્તુ અંતર શું હશે ઋણ કારણ કે વસ્તુ તો ક્યાં રાખવાની તો અરીસાની ડાબી બાજુ એ રાખવાની તો એ બરાબર આપણને મળશે 1.5 આ માઇનસ 1/u યુ બરાબર -5 તો માઇનસ માઇનસ કેવો થઈ જશે પ્લસ માટે 1/v બરાબર પોઈન્ટ દૂર કરવો તો 10 વડે ભાગવા પડે તો છેદનું છેદ ક્યાં હોય છે અંશમાં તો 10/15 માઇનસ માઇનસ પ્લસ 1/5 બરાબર હવે છેદ સમાન કરવા માટે આપણે શું કરવું પડે તો કે આને આપણે 3 વડે ગુણવા પડે તો ઉપર 3 વડે ગુણવા પડે માટે 1/v = 10/15 + 3/15
માટે 1/b બરાબર 10^3 13/15 હવે બરાબર ની આ બાજુ પહેલે ભર્યો તે બાજુ કોલ આપણે ઉલટાવી નાખી તો v બરાબર શું થાય 15/13 શું કર્યું આપણે ઉલટાવી નાખ્યું ભાઈ પર તો v ની વેલ્યુ આપણને કેટલી મળી 15/13 તો v ની કિંમત આપણને મળેલી છે કે 15/13 બરાબર હવે એને ભાગાકાર કરો તો કેટલા થાય આપણે જોઈએ 1.15 મીટર તો આપણે કહી શકીએ કે પ્રતિબિંબ અરીસાની પાછળ 1.15 મીટરે હશે પ્રતિબિંબ ક્યાં છે અરીસાની પાછળ 1.15 મીટરે આપણે પ્રતિબિંબ જોવા મળે છે બરાબર હવે આપણે મોટરની વાત કરી તો મોટરનું સૂત્ર હતું m બરાબર hs/h મોટરનું સૂત્ર આપણી પાસે શું હતું m बराबर hs/h बराबर माइनस v ना छेद में u तो माइनस v આપણને કેટલું મળ્યું અત્યારે 1.15 વસ્તુનું મૂલ્ય કેટલું હતું -5 તો માઇનસ માઇનસ કેવું થઈ જશે પ્લસ બરાબર હવે અહીંયા તમારે પોઈન્ટ પછી બે આંકડા છે તો એને તમે 100 વડે ગુણો તો તમારે 100 વડે એને ભાગવા પડે તો કેટલા થાય 115/5 × 100 એટલે કે 515/500 આનો તમે ભાગાકાર કરો એટલે તમને મોટાણી જે છે એ તમને મળી જાય છે તો આનો તમે ભાગાકાર કરો 115/500 ચાલો આપણે ભાગાકાર કરીએ સૌથી પહેલા ભાગ આવતો નથી તો 0 મૂકશું હવે 500 × 500 × 1000 વધતા કેટલા 150 તો હજી પણ ભાગ આવતો નથી તો આપણે પાછું 0 મૂકશું તો 500 × 1000 × 500 × 1500 થઈ જશે 500 × 1500 તો આપણે જવાબ શું મળ્યો 0.23 આપણો મોટોને મળે છે 0.23 મીટર મોટોને આપણને શું મળી 0.23 મીટર તો આપણે કહી શકીએ કે પ્રતિબિંબ છે તે આભાસી ચતુર્ભુજ અને પરિમાણમાં વસ્તુથી 0.23 ગણો નાનું છે તો આપણે કહી શકીએ કે પ્રતિબિંબ માટે પ્રતિબિંબ આભાસી વસ્તુ કરતા 0.23 ગણું નાનું તો પ્રતિબિંબ આપણને આભાસી ચતુ અને વસ્તુ કરતા 0.23 ગણું નાનું આપણને જણાય છે તો આજે આપણે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી અનુસાર જે વાત કરી કે એના જે ચાર પોઈન્ટ જે છે કે ગોળીય દિશામાં નવી જે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી છે તે ત્યાર પછી આપણે અરીસાનું સૂત્રની વાત કરી તો અરીસાનું સૂત્ર હતું 1/d + 1/e = 1/f ત્યાર પછી આપણે મોટોમીનીનું સૂત્ર ધારેલું તો એ હતું m = h/h પરંતુ જ્યારે તેને વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સાથે સંકળાવવામાં આવે છે ત્યારે એનું સૂત્ર બને છે m - v/u અને ત્યાર પછી આપણે ઉદાહરણ 10.1 તો આ છે ઉદાહરણ 10.1 માં આપણે જોયું કે એક ગોળીય સ્વરૂપ જે બહિર્ગોળ દિશાનો ઉપયોગ કરવામાં આવ્યો એમાં વક્રતા તરીકે તમને આપેલી છે કેન્દ્ર લંબાઈ આપેલી નથી માટે આપણે કેન્દ્ર લંબાઈ મેળવી કઈ રીતે તો આપણી પાસે સૂત્ર હતું કે f = r/2 મુજબ f = r/2 મુજબ આપણે કેન્દ્ર લંબાઈ મેળવી વસ્તુ અંતર તમને આપેલું છે 5 મીટર પરંતુ કાર્ટેશિયન પ્રણાલી અનુસાર વસ્તુ અંતર -5 થાય શા માટે કારણ કે વસ્તુ અરીસાની ક્યાં મૂકેલી હોય ડાબી બાજુ અને અરીસાની ડાબી બાજુના અંતર નવી કાર્ટેશિયન પ્રણાલી અનુસાર ઋણ લેવામાં આવે છે તમને પ્રતિબિંબ અંતર પ્રતિબિંબ ઊંચાઈ તમને મેળવવાની કીધી છે એટલે કે મોટોની અંદર જે
આપણે કિંમત લઈની બરાબર તો v આપણે કેટલો મળ્યો 1.15 મીટર તો પ્રતિબિંબ નિશાના પાછળ 1.15 મીટર અંતરે હશે મોટામાં અહીં m બરાબર માઈનસ v ના છેદમાં u સૂત્ર મુજબ આપણને મોટામાં જે છે તે 0.23 મીટર મળી તો પ્રતિબિંબ આભાસી ચતુ વસ્તુ કરતા 0.23 ગણો આપણને નાનો મળે છે તો આના પછીનો જે ઉદાહરણ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે આજે બસ આટલું જ